કોઈ પણ વ્યક્તિ મુમુક્ષુ કોઈ સત્પુરુષ પણ આવે છે ત્યારે સત્પુરુષ પાસેથી બીજો કાંઈ આ જગતનો લાટો લેવા નથી આવતા. આ જગતનું કંઈ એની પાસેથી પદાર્થ એને નથી મેળવી લેવું, એવો કોઈ એને સ્વાર્થ કે લોભ નથી. પણ શું કામ આવે છે? સત્પુરુષ પાસે જઈએ તો ભગવાનમાં આપણને હેત થાય, એટલે જ આવે છે. એટલે સંગ કરે સાચો જ કરે, ખોટો નથી કરતા, પણ એટલો સંગ પાછો જગતનો પણ થઈ જાય છે. મહારાજે કીધું જળ કમળ વત રહેવું. તમે માનો તમે ગ્રસ્તાશ્રમમાં છો, બિઝનેસ ધંધા નોકરી આ બધું કરતા હો, એટલે તમારે કોઈ પણના પ્રસંગમાં આવવું પડે, એને હેતે કરીને બોલવું પડે, એને ભેટવું પડે, બેસવું પડે, જમવું કે જમાડવા પડે, બધું જ કરવું પડે. પણ જો ઉપરથી હોય ને, ઉપરથી બસ એક વ્યવસાય પૂરતું, ઉપરથી હોય દિલથી નહીં. હા, 150 જણા ભેગા રહેતા હોય, એક રાજા હોય, એક રાણી હોય, એક રાજકુંવર હોય અને બીજા 150 નોકર હોય, અને બધા ભેગા રહેતા હોય તો સંગ કોને હોય? રાજા રાણી કુંવર તને જ હોય ને, કે બીજા બધા સાથે હોય? તો ભગવાનની સાથે, ભગવાનના સાધુ સાથે અને ભગવાનના આવા હરિભક્તો સાથે, રાજા રાણી અને રાજકુંવર રહે એવી રીતે રહેવાનું, અને જગતમાં રહેવું પડે તો નોકરની સાથે રહે એવી રીતે રહેવાનું. ક્યારેય વાંધો ના, તમે ગમે એટલા વ્યવહાર કરો જગતના, ગમે એટલા વ્યવહાર કરો તોય વાંધો ન આવે, પણ એનું અનુસંધાન હોવું જોઈએ. મારે સંગ તો ભગવાનને સાધુ અને ભક્તનો જ છે, આ તો ખાલી વ્યવહાર છે જગતનો, એટલે મારે કરવાનો છે. એવું જે અનુસંધાન રાખે છે એ ફાવે છે, પણ એવું અનુસંધાન રહેતું નથી. પણ ગંગા કાંઠે ગંગાદાસ, જમના કાંઠે જમનાદાસ. મંદિરે આવીએ, કથામાં આવીએ, સાધુ સંતો પાસે સદગુરુઓ પાસે આવીએ ત્યારે રંગાઈ જઈએ, વળી વ્યવહારમાં જે આ બધું ભૂલી જઈએ ત્યારે તે રૂપ બની જઈએ. આવો જે થાય છે ને એને કારણે ભગવાનમાં હેત થતું નથી, એને કારણે જગતના ઘાટ સંકલ્પો ટળતા નથી. અહીંયા ડૂબી જઈએ, સત્સંગમાં આવીએ, ભગવાન સાધુ ને ભક્તો પાસે આવીએ ત્યારે ડૂબી જઈએ, ત્યારે કોરાના રહીએ, અને જગતમાં જઈએ ત્યારે જળ કમળવત રહીએ, જળમાં રહીએ પણ જળનું બૂંદ અડવા દઈએ નહીં, વ્યવહારમાં રહીએ પણ વ્યવહારનું બૂંદ આપણને અડવા ના દઈએ. પેલી નહીં, પેલો નોળિયો સર્પની સાથે યુદ્ધ કરે તો એને ઝેર ચડે, પણ એ નોળવેલો ઊંઘી આવે, એને ખબર છે હું આને યુદ્ધ કરું છું, મને ઝેર ચડવાનું જ છે, પણ નોળવેલ રાખી હોય એણે, ઊંઘી લે તર ઉતરી જાય. એમ જગતનું ચડેલું ઝેર ભગવાન સંતો અને ભક્તોના સંગે કરીને પાછું ઉતારતા રહીએ આપણે.